આપણે નંબર 1 થી 10 તો શીખ્યા, ત્યાર પછી જોઈએ વર્તુળ ગણો અને અંકો તથા શબ્દોમાં લખો. એટલે કે આ જે આપણને બોક્સ એટલે કે ચોરસની અંદર જેટલા વર્તુળ એટલે કે ગોળ દેખાય છે એને પહેલા ગણવાના, પછી સામે જે ખાલી જગ્યા છે નાની ખાલી જગ્યા છે ત્યાં અંક લખવાના, અને મોટી ખાલી જગ્યા છે ત્યાં એને શબ્દ એનો સ્પેલિંગ લખવાનો. તો ચાલો જોઈએ પહેલા બોક્સ પહેલા ચોરસની અંદર કેટલા વર્તુળ છે, તો કે 1. તો હવે આપણે સામે લખવું પડશે 1 એટલે કે 1 નો સ્પેલિંગ શું થાય? ઓ N અને E. O N E. One એટલે એક. ત્યાર પછી બીજું જોઈએ તો કેટલા વર્તુળ છે ગણોજી? 1 2. કેટલા થયા? 2. તો લખી નાખો પહેલી ખાલી જગ્યામાં 2, અને 2 નો સ્પેલિંગ, 2 નો સ્પેલિંગ શું થાય? T W અને O. T W O. ત્યાર પછી જોવો તો કેટલા છે? 1 2 3. કેટલા થયા? 3. તો લખી નાખો પહેલી ખાલી જગ્યાની અંદર 3. 3 નો સ્પેલિંગ T H R ડબલ E. 3 એટલે 3. ત્યાર પછી જોઈએ કેટલા વર્તુળ છે ગણોજી? 1 2 3 4. કેટલા થયા? 4. તો લખી નાખો સામે 4, અને 4 નો સ્પેલિંગ શું થાય? F O U R. 4 એટલે 4. 4. ત્યાર પછી જુઓ, ચાલો ગણીએ 1 2 3 4 અને 5. તો હવે સામે શું લખશું? 5. તો લખી નાખો 5 અંકમાં, અને 5 નો સ્પેલિંગ શું થાય? F I V E. 5 એટલે 5. ત્યાર પછી આગળ વધીએ, ચાલો ગણીએ વર્તુળ 1 2 3 4 5 અને 6. કેટલા થયા? 6. તો 6 ને લખી નાખો અહીંયા આગળ કૌંસમાં, લખાઈ ગયું. ત્યાર પછી 6 નો સ્પેલિંગ S I અને F. 6 એટલે 6. ત્યાર પછી ગણીએ કેટલા વર્તુળ છે? 1 2 3 4 5 6 અને 7. તો લખી નાખો અંકમાં 7. 7 નો સ્પેલિંગ શું થાય? S E V E અને N. 7 એટલે 7. ત્યાર પછી આગળ વધીએ, ચાલો ગણીએ 1 2 3 4 5 6 7 અને 8. લખી નાખીએ અંકમાં 8. 8 નો સ્પેલિંગ E I G H T. E I G H T. 8 એટલે 8. ત્યાર પછી ફરીથી ગણીએ 1 2 3 4 5 6 7 8 અને 9. લખી નાખો અંકમાં 9, અને 9 નો સ્પેલિંગ આગળ શું થાય? N I N E. 9 એટલે 9. અને સૌથી છેલ્લે ચાલો